आवो मारे पगले पगले क्रूस तमारो लईने। ख्रिस्त प्रभुमा मारा वाला भक्तजनों, आजे सामान्य काळनो 22मो रविवार, आजना वांचनो आपणने आ भजन तरफ दोरी जाय छे। आवो मारे पगले पगले क्रूस तमारो लईने, चालो हड़वे हड़वे आवो मारे पगले पगले क्रूस तमारो लईने। हा मारा वाला भाई तथा बहनों, आजे आपने प्रभु ईसु कहे छे के मारा अनुयायी थवु होय, मारा शिष्य थवु होय तो तमारो क्रूस लई अने तमे बधा मारी पाछळ पाछळ चालो। प्रभु आपणने पड़कार फेंके छे, प्रभु आपणने जीवन जीववा माटेनो पड़कार फेंके छे अने बधाथी अलग रीते आपणे जुदा तरी आववानुं छे, कारण के आपणे प्रभु ईसुनो क्रूस उचकीने चालवानुं छे। आजना आ वांचनोमां પ્રભુ ઈસુ આપણને ત્રણ શરતો જાહેર કરે છે। કઈ છે આ ત્રણ શરતો? પહેલામાં પહેલી શરત પ્રભુ આપણને કહે છે કે આપણે આપણી જાતનો ત્યાગ કરવાનો છે। બીજી શરત પ્રભુ આપણને કહે છે કે આપણે આપણો ક્રૂસ ઉપાડવાનો છે। અને ત્રીજી શરત પ્રભુ આપણને કહે છે કે આપણે પ્રભુની પાછળ પાછળ ચાલવાનું છે। હા મારા વાલા ભાઈ તથા બહેનો, જો આપણે આ ત્રણ શરતો પ્રભુની છે એ મંજૂર રાખીશું, આપણી જાતને હંમેશા યાદ કરાવતા રહીશું અને એ જ રીતે જો આપણી હાકલને આપણે પ્રતિસાદ આપીશું તો ચોક્કસ આપણે પ્રભુના અનુયાયી બની શકવાના છે। આપણને પ્રભુના અનુયાયી બનવા માટે કોઈ રોકી શકવાનું નથી। ચાલો આપણે થોડું ઊંડાણમાં આ શરતોને સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલામાં પહેલી શરત એ છે કે આપણે આપણી જાતનો ત્યાગ કરવો। આપણી જાતનો ત્યાગ કરવો એટલે શું? આપણા સ્વાર્થી વિચારો, આપણી ઈચ્છાઓ, આપણા હૃદયના વલણોનો ત્યાગ કરવો અને ઈશ્વરને આપણા હૃદયમાં પ્રથમ સ્થાન આપવું। એનો અર્થ એ થાય છે કે આપણે આપણી ખોટી કુટેવોમાંથી આપણે શુદ્ધ થવાનું છે અને ઈશ્વરને આપણા હૃદયમાં સ્થાન આપવાનું છે, એમને આપણે બિરાજમાન કરવાના છે અને તે જ આપણા થકી બીજાઓને મદદરૂપ આપણે થઈ શકીશું, તે જ આપણને આપણા થકી એમનું કાર્ય કરશે। અને એટલે જ આ કડીની અંદર બહુ જ સરસ કહે છે, એ પુકારે મહા ઉદ્ગારે દીપ સમા થઈ જગમાં રહેજો, એ ઉદ્ગારે મહા પુકારે દીપ સમા થઈ જગમાં રહેજો, સ્વાર્થ વિનાની સેવા દેજો, તાણું આવે જાતને દેજો, મારો મન શું ઉત્તર વાળે। હા મારા વાલા બેટા બહેનો, મારો મન શું ઉત્તર વાળે છે? પ્રભુ આપણને ઉદ્ગાર કરીને બોલાવી રહ્યા છે કે દીપ સમા થઈને આપણે જગમાં રહેવાનું છે। પ્રભુ આપણને કહે છે સ્વાર્થ વિનાની આપણે સેવા દેવાની છે અને ટાણું એટલે કે વખત આવે સમયે આપણે આપણી જાતને પણ ત્યજી દેવાની છે। શું આપણે આ માટે તૈયાર છીએ? ખરા, જાતનો ત્યાગ કરવો એટલે આ થાય છે। બીજી શરત પ્રભુ આપણને આજના શુભ સંદેશ, આજના વાંચનો દ્વારા આપણને એ કહે છે કે આપણે આપણો પોતાનો ક્રૂસ ઉપાડીને ચાલવાનું છે। અને ક્રૂસ ઉપાડીને ચાલવું એટલે શું?
દુનિયા મારી પાછળ રહે, ક્રુસ તો મારી આગળ રહે, દુનિયા મારી પાછળ રહે, ક્રુસ તો મારી આગળ રહે, કોઈ ભલે ના આવે સાથે, કોઈ ભલે ના આવે સાથે, પડીશ તો એ એકલ જાતે. પ્રભુ ઈસુનો ક્રુસ ઉપાડીને ચાલવું એટલે મારી પાછળ મારી સાથે કોઈ આવવાનું નથી, મારે એકલાએ મારી જાતે મારા પોતાના ખાંધોમાં આ ક્રુસ ઉંચકવાનો છે. ક્રુસ ઉંચકવું એટલે દુઃખ અને વેદના સહન કરવી, પરંતુ આ દુઃખ અને એ વેદના એ મારા પોતાના માટે નહીં પણ પ્રભુ ઈસુના માટે નિસ્વાર્થ ભાવે, જ્યારે હું જે કંઈ કાર્ય કરું છું, જે કંઈ કામ કરું છું, અને ત્યારે મારા જીવનની અંદર, મારા કાર્યની અંદર જે કંઈ અડચણો આવે છે, જે કંઈ મુશ્કેલી આવે છે, જે કંઈ તકલીફો પડે છે, એ બધી જ છે એ બધી મારે ક્રૂસ ઉંચકવાની જે દુઃખ અને વેદના છે એ છે, નહીં કે મારા સ્વાર્થને કારણે હું મુશ્કેલીમાં મૂકાઉં છું એ વેદના અને એ દુઃખની વાત અહીંયા આગળ કરવામાં આવી નથી. અને એટલે આપણે આપણી જાતને આ પ્રશ્ન પૂછી શકીએ કે શું હું મારા પોતાના ભોગે, મારી તંદુરસ્તીના ભોગે, સંપત્તિના ભોગે, સમયના ભોગે, બીજાના માટે બધું જ કરવા તૈયાર છું ખરો? મારું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છું ખરો? અને ત્યારે હું પ્રભુ ઈસુનો સાચો સેવક અથવા તો પ્રભુ ઈસુનો સાચો અનુયાયી બની શકું છું. વાલા ભાઈ તથા બહેનો, આજના આ રવિવારે ત્રીજી શરત પ્રભુ આપણને આપણી સમક્ષ મૂકે છે અને એ છે, મારી પાછળ પાછળ આવો. શું હું આ ભજનની અંદર જેમ ગાવામાં આવ્યું છે એ ભજન પ્રમાણે પ્રભુ ઈસુની પાછળ પાછળ જઉં છું ખરો? ભજનના શબ્દો કંઈક આવા છે. મનથી નક્કી કર્યું છે મેં ઈસુ પાછળ ચાલવું, મારે ઈસુ પાછળ ચાલવું, મારે પાછા મારે પડવું નથી કોઈ કાળે કોઈ કાળે. મનથી નક્કી કર્યું છે મેં ઈસુ પાછળ ચાલવું, મારે ઈસુ પાછળ ચાલવું, મારે. બરાબર. તો તમે આ ભજન જ્યારે હું અત્યારે ગઉં છું ને, ત્યારે મારા મનની અંદર એક મારો જીવનનો પ્રસંગ યાદ આવે છે. હું જ્યારે ધોરણ 8 નડિયાદ સેન્ટ મેરીઝ હાઈસ્કૂલની અંદર ભણતો હતો ત્યારે ભજન સ્પર્ધા રાખવામાં આવી હતી અને આ ભજન મેં પસંદ કર્યું હતું. મને બરાબર યાદ છે, મેં સખત પ્રેક્ટિસ કરી હતી, ભજન આખું મોઢે કરી નાખ્યું હતું અને હું સ્ટેજ ઉપર આ ભજન ગાવા ગયો અને એટલા ભાવથી મેં ભજન ગાયું. ચોક્કસ મને પ્રથમ ઇનામ તો મળ્યું, પરંતુ હું રિસેસની અંદર બહાર હતો ત્યારે કોઈ એક બીજો છોકરો આવીને મને કીધું, એટલે ભાઈ તું ઈસુની પાછળ જવાની વાત કરે છે, તે મનથી નક્કી કર્યું છે, અમને બધાને શું કરવા કહે છે? આ અત્યારે એટલા માટે મને યાદ આવ્યું કે જ્યારે આપણે પ્રભુની પાછળ જવાનો પ્રયત્ન કરીએ છીએ, પ્રભુની પાછળ આપણે જઈએ છીએ, ત્યારે બીજાના માટે આપણે મૂર્ખા સાબિત થઈએ છીએ. અને એટલે જ ફુલટન શીન આપણને બહુ સરસ કહે છે કે ઈસુનો ક્રુસ ઉપાડી તેની પગલે ચાલવું એટલે આપણે મૂર્ખતામાં ગણાઈ જઈએ છીએ. ખ્રિસ્ત માટે મૂર્ખ બનવું
એ દુનિયા આપણને મહાન ભેટ આપીને તમે અને હું સારા લોકોની સંગતમાં છીએ. કારણ કે જે સંતો આપણી પહેલાં થઈ ગયા તેમણે પણ ક્રુસ જ ઉપાડ્યો છે અને એ બધા જ મૂર્ખતામાં જ ગણાઈ ચૂકેલા છે. અને એટલે જ્યારે આપણે જીવન ખોઈએ છીએ ત્યારે આપણને એમને જીવન મળે છે. અમારા વાલા પ્રાર્થના બહેનો, પ્રભુ ઈસુનો ક્રુસ ઉપાડીને આપણે જ્યારે એમની પાછળ જઈએ છીએ ત્યારે આપણે એ મૂર્ખતામાં ભલે ગણાઈ જતા હોઈએ પરંતુ પ્રભુના રાજ્યની અંદર પ્રભુના અનુયાયી બનવા માટે આ મહત્ત્વની અને અગત્યની શરત છે. વાલા પ્રાર્થના બહેનો, આપણે વૈજ્ઞાનિકોને તો જાણીએ જ છીએ, ઘણી બધી સંશોધનો કરતા હોય છે, શોધખોળો કરતા હોય છે, અને જ્યારે આવા સંશોધન અને શોધખોળ થતી હોય છે ત્યારે એમણે રિસ્ક લેવી પડતી હોય છે, જોખમ ખેડવું પડતું હોય છે. અને જો એ જોખમ ન ખેડે, રિસ્ક ન લે, તો એ કંઈક નવી બાબત છે એ બની શકવાની શક્યતા નથી, નવું કંઈક શોધખોળ થવાની શક્યતા નથી. અને રિસ્ક એ જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વાલા ભાઈઓ તથા બહેનો, આપણે આ ત્રણ શરતો સ્વીકારવી એ મહત્ત્વની છે. પહેલામાં પહેલું, મારે મારી જાતનો ત્યાગ કરવાનો છે. બીજું, મારે ક્રુસ ઉપાડવાનો છે. અને ત્રીજું, મારે પ્રભુની પાછળ પાછળ જવાનું છે. જો આ ત્રણ શરતોને આપણે અધીન થઈશું તો ચોક્કસ આપણે પણ, મેં પેલું ભજન ગાયું હતું એ ભજનની જેમ, આપણે પણ મનથી નક્કી કરી શકીશું કે મનથી નક્કી કર્યું છે મેં ઈસુ પાછળ ચાલવું મારે, ઈસુ પાછળ ચાલવું મારે, પાછા મારે પડવું નથી કોઈ કાળે કોઈ કાળે. અમારા વાલા ભાઈ બહેનો, ચાલો આપણે દયાળુ ભાવથી, નમ્રતાથી, ધીરજથી, સહનશીલતાથી, ક્ષમા, પ્રેમ અને વફાદારીના ગુણો આત્મસાત કરી પ્રભુ ઈસુના પંથે ચાલીએ, પ્રભુ ઈસુના અનુયાયી બનીએ, પ્રભુ ઈસુના શિષ્ય બનીએ, અને પ્રભુ ઈસુનો શુભ સંદેશ છે આખી પૃથ્વી પર ફેલાવીએ. આમેન.